આજે આપણે પ્રકરણ એક આકારો અને જગ્યા ભણીશું. તમને તો ખબર જ છે આકારો કેટલા પ્રકારના હોય છે અને આપણા આસપાસ અને જગ્યાઓ પણ જોવા મળે છે અંદર અને બહાર. એક અરબ અને તેનો ઊંટ. શિયાળાનો દિવસ હતો. અરબને ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો. શિયાળાનો દિવસ હતો. અરબે શું કર્યું? ઊંટની પીઠ પાછળ બેસીને ફરવા જવો હતો. રાતના અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો. ઊંટને બહાર રહેવા દીધો. રાતના અરબ છે તે પોતે તંબુમાં બેસે છે અને ઊંટને બહાર જ રહેવા દે છે. ઊંટ કહે છે, બહાર ખૂબ જ ઠંડી છે, શું હું મારી ડોક અંદર લઉં? ઊંટ અરબને પૂછે છે. અરબ કહે છે, હા, તું તારી ડોક અંદર લઈ લે. ઊંટ અરબને કહે છે, બહાર તો ખૂબ ઠંડી છે, શું હું મારા આગળના પગ અંદર લઉં? અરબ ઊંટને જવાબ આપતા કહે છે, હા, તું તારા આગળના પગ અંદર લઈ લે. ઊંટ કહે છે, બહાર તો ખૂબ જ ઠંડી છે, શું હું અંદર આવી જાઉં? અરબ કહે છે, અરે ના, આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે. ઊંટ અરબને કહે છે, એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ. એટલે ઊંટ અંદર આવી જાય છે. અહીં ઊંટ અરબ અને હવે આપણે જોશું નાનું અને મોટું. નાની વસ્તુ અને મોટી વસ્તુને અહીંયા દર્શાવી છે. તો પહેલું છે, મોટા પર સાચાની નિશાની કરો. અહીં આપણને હિપ્પો અને ગલુડિયું બતાવ્યા છે. અહીં મોટું કોણ છે? હિપ્પો. તો આપણે હિપ્પા ઉપર રાઈટની નિશાની કરશું. તેના પછી છે, નાના પર રાઈટની નિશાની કરો. અહીં આપણને બે પાંદડા દર્શાવ્યા છે. એમાંથી જે નાનું પાંદડું છે એના ઉપર રાઈટ કરવાનું છે. એના પછી આપણને ખિસકોલી અને ગાય દર્શાવી છે. આપણે ખિસકોલી ઉપર રાઈટ કરશું. પછી છે, નાના પૈડા પર રાઈટની નિશાની કરો. અહીં બે છોકરા અને બે પૈડા દર્શાવ્યા છે. તો આપણે નાના પૈડા પર રાઈટ કરીશું. હવે આપણે જોશું સૌથી મોટું અને સૌથી નાનું. સૌથી નાના ઝાડ પાસે રાઈટની નિશાની કરો. અહીં આપણે ત્રણ ઝાડ બતાવ્યા છે, એક મોટું, એક મધ્યમ અને એક નાનું. તો નાના ઝાડ ઉપર આપણે રાઈટ કરીશું. એના પછી છે, સૌથી મોટા પ્રાણી પાસે રાઈટની નિશાની કરો. તો અહીં આપણને હાથી, ગલુડિયું અને બિલાડી દર્શાવ્યા છે. સૌથી મોટું કયું છે? હાથી. તો હાથી પર આપણે રાઈટ કરીશું. એની નીચે છે, સૌથી નાના ફળ પાસે રાઈટની નિશાની કરો. તો અહીંયા આપણને કેરી, તરબૂચ અને ચેરી દર્શાવી છે. નાનું કયું છે? ચેરી. તો આપણે ચેરી પર રાઈટ કરીશું. એના પછી છે, સૌથી મોટા પરપોટા પાસે રાઈટની નિશાની કરો. અહીં આટલા બધા પરપોટા છે, એમાં સૌથી મોટો હોય તેના ઉપર રાઈટ કરશું. વેરી ગુડ.
પછી આપણે જોશું ઉપર નીચે. અહીં આપણને ઝાડ દર્શાવ્યું છે. ચકલી ક્યાં બેઠી છે? ઝાડની ઉપર, અને બિલાડી ઝાડની નીચે. પછી આપણે ત્યાં બાજુમાં લપસણી બતાવી છે. એક છોકરો નીચે છે અને બીજો ઉપર, એટલે આને કહેવાય ઉપર અને નીચે. તેના પછી છે સૌથી ઉપરના ગળા પર રાઈટની નિશાની કરો. અહીં આપણને ત્રણ ગળા દર્શાવ્યા છે, તો આપણે સૌથી ઉપરનો ગળો કયો છે? પેલા નંબરનો, એના પર આપણે રાઈટ કરીશું. એની બાજુમાં છે સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે રાઈટની નિશાની કરો. તો સૌથી નીચેના પગથિયા પર ગલુડિયું બેઠું છે, તો આપણે ગલુડિયા પર રાઈટ કરીશું. તેના પછી છે સૌથી નજીક અને દૂર. ઘરની નજીક પક્ષી પાસે રાઈટની નિશાની કરો. અહીં આપણે ઘર અને બે ઝાડ દર્શાવ્યા છે અને બે પક્ષી દર્શાવ્યા છે, તો ઘરની બાજુમાં છે પક્ષી પર આપણે રાઈટ કરશું. એના નીચે છે ઝાડથી દૂરની બિલાડી પાસે રાઈટની નિશાની કરો. તો આપણે નીચે બે બિલાડી આપેલી છે, તો આપણે બિલાડી પર રાઈટની નિશાની કરશું. વેરી ગુડ. એના પછી આપણે સૌથી નજીક સૌથી દૂર જોઈશું. એક છોકરી છે, તે ઝૂલાથી સૌથી દૂર છે, અને એક છોકરાને દર્શાવ્યો છે જે ઝૂલાથી સૌથી નજીક છે. અહીં આપણે નજીક અને દૂર દર્શાવ્યા છે. તેના પછી છે ઝડપ ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઈટની નિશાની કરો. અહીં આપણે ઝાડ આપેલું છે અને ગલુડિયા આપેલા છે, તો આપણે સૌથી દૂર ગલુડિયા પર રાઈટ કરીશું. એના નીચે છે પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરો. અહીં ત્રણ ઝાડ આપેલા છે અને એક પક્ષી આપેલું છે, તો પક્ષીથી નજીક જે ઝાડ છે એના પર આપણે રાઈટ કરીશું. પહેલો ઝાડ સૌથી નજીકનો છે, તેના પર આપણે રાઈટ કરશું.